युवानोमां जे रीते पंजाबी ગીતોનો ક્રેઝ છે તે રીતે મોડર્ન ગુજરાતી ગીતો પણ ધીમે ધીમે યુવાનોમાં પ્રિય થતા જાય છે। આવા જ એક શુભ આશય સાથે અમદાવાદમાં શુભારંભ કરીને 3 દિવસનો મ્યુઝિક કોન્સર્ટ થવા જઈ રહ્યો છે, જેમાં જીગરદાન ગઢવી, ઈશાની દવે અને અઘોરી બેન્ડ લાઈવ પરફોર્મ કરવાના છે। મુંબઈ સમાચાર સાથેની ખાસ વાતચીતમાં આ કાર્યક્રમના આયોજક પાર્થ બારોટ અને ગુજરાતી સંગીતમાં નવીનતા અને મોડર્નાઇઝેશનનો ટચ લાવનાર જીગરા એટલે કે જીગરદાન ગઢવીએ આ કાર્યક્રમ વિશે જાણકારી આપી હતી। ગુજરાતને હું રિપ્રેઝન્ટ કરી રહ્યો છું, જે હાલના ટાઈમમાં આપણું જે ન્યૂ જનરેશન છે જે આખું ગુજરાતી ભાષા ભૂલી ગયું છે, એ લોકોને આપણે ગુજરાતી ભાષાના આપણે ગીતો સંભળાવવાના છીએ, પ્લસ મારું જે આખું ડેકોર રહેશે એ બી ગુજરાતી ઉપર જ રહેશે। ગુજરાતી ભાષાનો કેવી રીતે પ્રચાર પ્રસાર કરશો? આ મ્યુઝિક દ્વારા, સોંગ દ્વારા? જે આપણા લોકગીતો છે, જે આપણા દુહામુક્તક છંદ છે, એ અલગ અલગ સિંગર્સ એમની રીતે રિપ્રેઝેન્ટ કરશે અને આપણા યંગસ્ટર સુધી પહોંચાડશે। એમાં નવા ઉદિત કલાકારોને શું પ્રોત્સાહન આપશે? કયા પ્રકારનું કલ્ચર પ્રેઝન્ટ કરશો? જે કાર્યક્રમ અંગત થોડી વધુ દિવસ કાર્યક્રમ અંગત એવું છે કે 22, 23 અને 24 તારીખે આપણી આ ઇવેન્ટ છે, જેમાં 22 તારીખે ઈશાની દવે આવશે, 23 તારીખે જીગરદાન ગઢવી જેને જીગરા કહે છે અને 24 તારીખે અઘોરી મ્યુઝિકનું બેન્ડ આવશે। અને ફૂડમાં શું વેરાયટી છે? પરંપરાગત ફૂડ કેવા પ્રકારનું છે? શા માટે ફૂડનું આયોજન કર્યું છે? ફૂડ મેં એટલા માટે પરંપરાગત કરાવ્યું છે કે હવે શિયાળાનો માહોલ છે, હવે શિયાળાના માહોલમાં કહેવાય ને કે ઓથેન્ટિક કાઠિયાવાડી ફૂડના બી સ્ટોલ આપણા ત્યાં હશે, જ્યાં ઓથેન્ટિક ફૂડ મળશે, જેમ કે આપણું રીંગણનો ઓળો છે, લસણનું શાક છે, એના બી ફૂડ સ્ટોલ્સ ત્યાં આગળ હશે કે જે અહીંયા આગળ નથી એટલા જગ્યાએ મળતું, અને જ્યાં મળે છે ત્યાં ઓથેન્ટિક ટેસ્ટ નથી આવતો, જેના માટે જ મેં અહીંયા આખું એ ઊભું કર્યું છે। સમગ્ર પ્રોગ્રામનો કોન્સેપ્ટ એક જ છે કે જે મારું ગુજરાતને લોકો ભૂલી ગયા છે, હું ગુજરાતને લઈને ઊભો છું ને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું છું। ગઢવીએ પણ આ કાર્યક્રમ વિશે વાત કરીને ખાસ મુંબઈ સમાચારના દર્શકો માટે ગીત પણ ગાયું હતું। જીગરા, જે 3 દિવસની જે ઇવેન્ટ થઈ રહી છે, તો શું નવું છે, લોકોને શું નવું સાંભળવા મળશે, કઈ રીતનું છે એ મુંબઈ સમાચારના દર્શકોને જણાવશો? નવામાં એવી વાત છે કે જે ગુજરાતીના નવા કન્ટેમ્પરરી સોંગ્સ છે, જે નવા લખાયેલા સોંગ્સ, નવા કમ્પોઝ થયેલા સોંગ્સ, ખાલી લોકગીતો નહીં, ખાલી ગરબા નહીં, આપણે ગુજરાતી એટલે ગરબા તરીકે જ આપણે ઓળખાય છે, પણ ઘણા બધા ગીતો આ કન્ટેમ્પરરી વેમાં, આજના સમયમાં, આજની રીતમાં બન્યા છે અને લોકો એને ખૂબ વધાવ્યા છે, તો એ બધા એ તમામ પ્રકારના ગીતો આપણે એ મ્યુઝિકને સેલિબ્રેટ કરવા માટે ભેગા થઈ રહ્યા છે, જેમાં જૂનાથી ભાતીગળ ગીતોથી લઈને નવા ગીતો સુધીની સફર, એ બધા તમામે તમામ સોંગ્સ બધાને સાંભળવા મળશે। જે દિવસે તમારી ઇવેન્ટ છે તે જ દિવસે અમદાવાદની અંદર પિયુષ મિશ્રાની પણ ઇવેન્ટ છે, તો શું લાગે છે, કેવો માહોલ બનશે? અદ્ભુત, આઈ થિંક ડેફિનેટલી તમામ પ્રકારના મ્યુઝિક આમ તો થવા જ જોઈએ, અને આ જે ટાઈમ છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી, આ ટાઈમમાં ઘણા બધા કોન્સર્ટ થતા હોય છે, ઘણા બધા મ્યુઝિકના પ્રેઝન્ટેશન થતા હોય છે, સો હું પણ પિયુષ મિશ્રાનો ખૂબ મોટો ચાહક છું, પણ મારો એ દિવસે શો છે, સો ડેફિનેટલી મજા આવવાની છે એ દિવસે। મુંબઈ સમાચારના દર્શકોને શું સંભળાવશો તમે? ઘણા બધા ગીતો છે, પણ એક કડી તમારા માટે હું ગાઈશ, જે મુંબઈના દર્શકો ખાસ કરીને એ સોંગ ગામાડતા હોય છે, દેટ ઇઝ કેવાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈયો। આ કાર્યક્રમ આગામી 22, 23 અને 24 નવેમ્બર એમ 3 દિવસ શિલજ ખાતે યોજાવાનો છે, જેમાં સંગીત પ્રેમીઓ સાથે સાથે સ્વાદના શોખીનો માટે પણ વિવિધ ફૂડ સ્ટોલ પણ આકર્ષણ જમાવશે તેવું આયોજકે જણાવ્યું હતું। મુંબઈ સમાચાર, રાહુલ વેગડા, અમદાવાદ।